વંદે માતરમ વાત્સલ્ય ન્યુઝ ના ગુજરાતમાં હું છું તમારી સાથે આરજે અમિત રાજ જેતપુર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તાત્કાલિક ખેડૂતોને પાકનું વળતર ચૂકવવા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું જેતપુર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ચાલુ વર્ષ વાયુ તથા મહાવાવા જોડાને કારણે તેમજ કમોસમી વરસાદને લીધે ખેડૂતોનો તૈયાર થયેલો પાક બગડી ગયો હોય ખેડૂત મુશ્કેલીમાં હોય અને હાલની સ્થિતિમાં પાક નિષ્ફળ ગયો હોય જેતપુર તાલુકાના ખેડૂતોએ પ્રધાનમંત્રી પાક વીમા યોજના અંતર્ગત પાક વીમાનું કવચ લીધેલ હોય જેતપુર તાલુકાના ખેડૂતોને પાક વીમો મળી રહે તેવી તાત્કાલિક વ્યવસ્થા કરવા ખેડૂત ભાઈઓ તેમજ જેતપુર તાલુકા કોંગ્રેસની અરજ સાથે જેતપુર મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું રિપોર્ટર ફારુક મોદન જેતપુર સાદના હિસાબે ગુજરાતમાં સૌરાષ્ટ્ર કચ્છ અને કાઠિયાવાડમાં ખેતીનો પાક જ્યારે સંપૂર્ણ રીતે નિષ્ફળ નીવળો છે ત્યારે ગુજરાતની આંધળી અને બેહરી સરકારને જગાડવા માટે ખેડૂતોના માધ્યમથી જેતપુર શહેર તાલુકા કોંગ્રેસ સમિતિએ આજે આવેદનપત્ર આપ્યું છે આવેદનપત્રમાં આજે અમે જણાવ્યું છે કે ખેડૂતોને સો ટકા વીમો આપવો જોઈએ અને પચીસ હજાર કરોડ કરતા પણ વધારે જયારે નુકસાન ખેડૂતોનું અને ખેતીનું થયું છે ત્યારે આ સરકારે જયારે દાયજા ઉપર દામ દેવાની સ્થિતિ કરી છે અને માત્ર સાતસો કરોડ જેવી રકમ ગુજરાત સરકારને આપવાની વાત